गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 ગુજરાતી આપણે કાલે પાઠ નંબર 4 કયો પાઠ નંબર 4 માં શીખી ગયા છે થોડું. આજે આપણે ફરી પાછા આવવાની શીખીશું સંસ્કારની પાછળ કૂતરો. એમાં આપણે શીખી ગયા હતા ને પાના નંબર 61 સુધી. એમાં તમે જોયું ઘણું બધું વાર્તા આવી, પછી સવાલ જવાબ આવ્યા, પછી કાવ્ય આવ્યું, ગીત આવ્યું, આંકડાનું જાદુ આવ્યું ને, એમાંથી આપણે થોડાક સવાલ જવાબ સમજીશું. હે ને, બોર્ડ પર મેં સવાલના જવાબ ને સવાલ સાથે જવાબ પણ લખ્યા છે. જો પ્રશ્નના જવાબ લખો, તમારા પુસ્તકનો આકાર કેવો હોય છે? તો કેવો હોય? લંબચોરસ. કેવો હોય? આપણું જે પુસ્તક છે એનો આકાર લંબચોરસ હોય છે. બીજો સવાલ, પુસ્તકો વડે શું શું બનાવી શકાય છે? તો પુસ્તકો વડે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ટેબલ, ખુરશી, ઘર, મિનારો વગેરે બનાવી શકાય. આપણે કાલે સમજી ગયા છે, છતાં આજે જોઈ લઈએ. બીજો સવાલ, તમને આંગળીઓનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો છે? કે તમને જે આપણે આંગળીઓનો જાદુ, આંકડાનો જાદુ ગીત જોયું હતું ને, એમાં આ સવાલ જવાબ આવે છે. કે તમને આંગળીઓનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો? તો શું આવે? આંગળામાંથી બે હરણ બની જાય. કયો જાદુ? આંગળામાંથી બે હરણ બની જાય નો જાદુ મને સૌથી વધુ ગમ્યું. જયારે આંગળાનો જાદુ આપણે જોયો હતો, એમાંથી કયો જાદુ તમને વધુ ગમે એ આપણે લખવાનું છે. એટલે કે આંગળાનો, આંગળામાંથી બે હરણ બની જાય નો જાદુ મને સૌથી વધુ ગમ્યું. જોયું? 3. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4, તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે એક લીટી કરો. પણ આપણે આખી પંક્તિ લખી દેવાની છે કે તમને બીજી વાર, એટલે કે આપણે સૌથી વધુ પંક્તિ ગમી હોય એ બીજી વાર ગાવાનું મન થાય એવી પંક્તિ આપણે અહીંયા લખવાની છે. તો અહીંયા મેં લખેલી છે, મારા આંગણામાંથી પતંગિયું બદલી જાય. શું લખેલું છે? મારા આંગણામાંથી પતંગિયું બદલી જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ ફૂલ થઈ જાય છે. કે ઉડતું જઈને ફૂલ પર બેસે એ ફૂલ થઈ જાય. પ્રશ્ન નંબર 5, આંગળાઓની મદદથી તમે બીજા કયા કયા કામ કરી શકો છે? કે આંગળાઓની મદદથી તમે બીજા કયા કયા કામ કરી શકો? તો સારે આંગળા મદદથી હું લખી શકું. શું છે? હું લખી શકું, વસ્તુ પકડી શકું, ખાઈ શકું, ચિત્ર દોરી શકું, ચપટી વગાડી શકું, તાળી પાડી શકું વગેરે. જે આપણા હાથના આંગળા છે ને, આ તો જોઈ છે 5 આંગળી છે, બીજા થી 5 કેટલા આંગળા થાય? 10 થાય ને. તો તમે એ આંગળાની મદદથી શું શું કરી શકો એ તમારે આમાં લખવાનું છે. તો લખી શકું, વસ્તુ પકડી શકું, ખાઈ શકું, ચિત્ર દોરી શકું, ચપટી વગાડી શકું, તાળી પાડી શકું વગેરે. હવે બીજો પ્રશ્ન નંબર 6, જંગલમાં શિકાર કરવા કોણ ગયું? આપણે વાર્તામાં જોઈએ તો આ સવાલનો જવાબ, જંગલમાં શિકાર કરવા કોણ ગયું? તો હેનરી શિકારી. કોણ ગયું હતું? હેનરી શિકારી. અહીંયા મેં જવાબ લખેલો છે, ફક્ત તમને એક શબ્દમાં જવાબ મેં લખેલો છે. પ્રશ્ન નંબર 7, શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું છે? કે શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું? તો શું આવે? ફાસ્ટફૂ સસલાને. શું આવે? ફાસ્ટફૂ સસલાને. કે ફાસ્ટફૂ સસલાને જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવી ગયું છે. અહીંયા મેં પ્રશ્ન 7 જવાબ સાથે બોર્ડ પર લખેલા છે. આ સવાલના જવાબ તમારે નોટમાં પણ લખવાના રહેશે. રહેશે ને. હવે આપણે જોઈશું પાના નંબર 61 ઉપર સુધી આપણે જોઈ ગયા હતા. હવે અધૂરો પાઠ છે એને ફરી આપણે જોઈશું.
वाक्य ध्यान थी वाचो, बे वार शब्द वपराया त्या नीचे लीटी करो, छे ने? पहेलू छे, अमे दौड़ता दौड़ता गिरनार पर्वत उतरिया, अहीं दौड़ता दौड़ता शब्द ऊपर नीचे लीटी करो। बीजू, हाथी हापता हापता कीड़ी बेन पासे गयो, बे वार कई शब्द वपरायो छे, हापता हापता, छे ने? बीजी वार एटले के बे वार शब्द वपराया होय त्या लीटी करवानी छे। त्रीजू, ईमरानो दड़ो पड़ता पड़ता पकड़ाई गयो, पड़ता पड़ता नीचे लीटी करो, तमारे तमार चोपड़ी में नीचे लीटी करता जवानू छे। चौथू वाक्य, अक्षरा टीवी जोता जोता ऊंघी गई, जोता जोता त्या नीचे लीटी करो। पांच, मोबाइल में बात करता करता हसू आयु, कई शब्द बे वार आवेलो छे, करता करता नीचे लीटी करो। छ, नदी किनारे फरता फरता पग दुखी गया, छे फरता फरता, छे अहीं नीचे लीटी करो। आवी गयू, पहला वाक्य में आवशे दौड़ता दौड़ता, बीजा में हापता हापता, तीजा वाक्य में पड़ता पड़ता, चौथा में जोता जोता, पांचमा में करता करता, छठा में फरता फरता। आवी गयू, हवे नीचे जो, त्रण त्रणना जूथ में बेसी संवाद बनावो अने वर्ग में भजो, संवाद में रमता रमता, पढ़ता पढ़ता, खाता खाता, लगता लगता, सीखता सीखता जेवा शब्दों उपयोग करो। तमारे जाते संवाद बनावाना छे, आ शब्दों उपयोग करवानो छे। नीचे नमूना मुजब शब्द बनाओ, पेलू एक उदाहरण तमने आपेलू छे अहींया, छे ने? खण तखण खण, सण सण सण, टप टप टप, गण गण गण, बण बण बण, लख लख लख, हण हण हण, चण चण चण, खट खट खट, मण मण मण, झण झण, त्रण त्रण, छे? એટલે કે અહીંયા એક શબ્દ આપેલો છે, બીજો શબ્દ આપણે પાછળ લગાવ્યો તો બે શબ્દ બની જાય, એના આધારે આપણે વાંચી શકીએ કે મણ મણ, બણ બણ, ચણ ચણ વગેરે મેં અહીંયા શબ્દ લખેલા છે। હવે પાના નંબર 62 ઉપર, પાના નંબર 62 ઉપર તમને થોડાક ચિત્ર આપેલા છે, છે ને? બાજુમાં આ તમે જોઈ શકો છો, જોજો આ ચિત્ર છે, એને ચિત્ર સાથે આપણે જોડવાનું છે, કયું ચિત્ર કોની સાથે આવે, છે ને? ચિત્ર આપેલા છે, ચાલો આપણે વાક્ય વાંચશું, ચિત્ર જોડો। પેલું વાક્ય છે, એક પગ વાળો માણસ, છે? એક પગ વાળો માણસ, તો એક કોની સાથે આવશે? ચિત્ર નંબર જોવો બે, કયું છે? ચિત્ર નંબર બે, એમાં છે તમને એક ચિત્ર આપેલું છે, એક પગવાળો માણસ, એટલે એનું એક દાંડી છે અને ઉપર ટોપી જેવું તમને દેખાય છે। બીજું વાક્ય, કાળી ટોપી વાળો ધોળો માણસ, શું છે? કાળી ટોપી વાળો ધોળો માણસ, તો ત્રીજું ચિત્ર છે ને? નીચે તમને જોશો તો ધોળું ધોળું દેખાય, ઉપર કાળી ટોપી, તો કઈ ચિત્ર આવશે? ત્રણ નંબરનું। ત્રીજું વાક્ય, હું એને જોઉં છું પણ એ મને જોતો નથી, છે? કે હું એને જોઉં છું પણ એ મને નથી જોતો, આપણે શેમાં જોઈએ છે? આપણે આપણો ચહેરો જોઈએ તો શેમાં જોઈએ? અરીસામાં જોઈએ ને, અહીંયા જો પહેલું ચિત્ર આપેલું છે એમાં અરીસો છે, તો ત્રીજા નંબરના વાક્યમાં આવશે પહેલું ચિત્ર, આપણે એમાં જોઈએ પણ એ આપણને જોતું નથી। ચોથું વાક્ય, મારે તો ઘણી આંખો એને ખેંચીને ચાખો, શું છે? મારી તો ઘણી આંખો એને ખેંચીને ચાખો, તો શું આવશે અહીંયા? સીતાફળનું ચિત્ર આપેલું છે, છે ને? એનું ઉપર તમે જોશો ઘણી બધી આંખો દેખાય છે, એને આપણે કાઢી નાખીએ અને પછી એને ખાઈએ છીએ, એટલે કે એને ખેંચીને ચાખો। પાંચમું, સાંકડી ગલીને છેડે તળાવડી, શું છે? સાંકડી ગલી, તમે આ જે ચમચી આપેલી છે ને, આ છે સાંકડી ગલી, ને અહીંયા તમે જોવ તો તળાવડી જેવું દેખાય, એટલે આ પાંચ નંબરમાં આવશે। છ નંબર, તમારા ઉપરથી ચાલ્યું જાય પણ તો તમને કઈ ન થાય, એવું કયું વાહન? તમારા ઉપરથી ચાલ્યું જાય પણ આપણને કઈ નુકસાન ન થાય, તો શું આવે?
विमान, शू आवे विमान। सात नंबर, मने कापे एटले लोको गीत गाय छे, आपणे शू कापीए तारे गीत गाए, शू कापीए केक, शू कापीए छे केक, केक कापीए तारे आपणे गीत गाए। आठमू, सीटी एनी घर घर वागे घरनू खावानू ए झटपट बनावे, सीटी एनी घर घर वागे खावानू ए झटपट बनावे, शू आवे कूकर। सीटी सेने वागे, कूकर ने सीटी वागे ने એમાં કોઈ પણ રસોઈ બનાવી હોય તો ઝડપથી બની જાય। નવ, ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી, શું છે? ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી, તો શું આવે? ટેબલ, ટેબલના કેટલા પગ હોય છે? ચાર, કેટલા હોય? ચાર, ચાર પગ હોય કે નહીં, પણ એ ચાલી શકતું નથી। હવે જો પ્રશ્ન પાના નંબર 62 ઉપર છે, પાના નંબર 62 ઉપર કયો શબ્દ સાચો? સાચા શબ્દ પર ગોળ કરો, મેં અહીંયા તમને ગોળ કરી જ આપેલા છે। ટાયર ને ડાયર એવું લખ્યું છે, ટાયર શબ્દ સાચો છે। ટામર ને ડામર, ડામર શબ્દ કેવો છે? સાચો છે। કકડાટ, કકડાટ, કકડાટ એ શબ્દ સાચો કહેવાય। ટીલરી ને ટીલડી, ચચરાટ, ચચડાટ, ચચડાટ આ શબ્દ સાચો છે। થળિયો ને ઢળિયો, તો કયો શબ્દ આપણો સાચો કહેવાય? થળિયો। થાળિયું ને ઢાળિયું, ઢાળિયું શબ્દ પર ગોળ કરો, તમારે જાત તમારા ચોપડીમાં કરતા જવાનું છે। ચોપડી લઈને બેસવાનું, પેન્સિલ પણ સાથે હોવી જોઈએ અને એને તમે ગોળ કરતા જાઓ તમારી ચોપડીમાં। ઠામ ઢામ કયા શબ્દ પર આવશે? ઠામ। ઠાઠા થૈયા, ઢાઢા થૈયા, તો શેમાં આવે? ઠાઠા થૈયા પર ગોળ કરો। ચલો, મઠુલી મઢુલી, મઢુલી પર ગોળ કરો। હોય હોય, અહીંયા ઈ છે ને અહીંયા ય છે, તો કયું પહેલું આવશે એના પર ગોળ કરવાનું। સોય ને સોય, સોય ઉપર। ધડધડાટ, ગડગડાટ એવું છે, એ બીજો શબ્દ છે, એના પર ગોળ કરો। જળજળ, જળજળ, અહીંયા ડ છે ને અહીંયા અળ છે, તો પેલો છે જળજળ એના ઉપર ગોળ કરવાનું છે। કાગળ, કાગળ છે, કાગળ, કાગળ, તો અહીંયા લખો કાગળ લખેલું છે એના પર તમારે ગોળ કરવાનું છે। બધા શબ્દ તમે બરાબર જોઈ લેજો અને કયા પર ગોળ કરવાનું છે વ્યવસ્થિત તમારે તમારી ચોપડીમાં કરવાનું છે। હવે નીચે જો, જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દ ભૂલ સાથે અને ભૂલ વગર લખો, તો પહેલું છે મેં લખેલું છે ડબાલી, તો ટપાલી। નિશા, તો નિશા, અહીંયા રન જગ્યા શું આવે? અણ, તો નિશા ર। ઝગડો, અહીંયા ગ છે, આપણે બોલીએ છીએ ઝગડો એમ બોલીએ ને, પણ ઝગડો ઘ, ઘરનો ઘ આવે। ચાલો નીચે જો, મને ઓળખો, તમને કૌંસમાં થોડાક શબ્દ આપેલા છે, છે ને? ઉંદર, હરણ, નાગ, પતંગિયું, માછલી છે, પછી પતંગ આપેલું છે ને, મોબાઈલ, એ શબ્દ તમારે જોવાના છે। પછી કૌંસમાં તમને એક ચોરસ આપેલું છે વાક્યની બાજુમાં, એમાં જવાબ લખવાનો છે। પેલું, ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય, અત્યારે આવશે 14 તારીખે આવે ને, તો એનાથી શેનાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે? પતંગથી, તો પહેલામાં જવાબ આવશે પતંગ। બીજું, પાણીમાં હું તરું છું બહાર કાઢો તો મરું છું, શું આવે? પાણીમાં શું રહે? માછલી, માછલી હંમેશા પાણીમાં રહે છે, એને તમે બહાર કાઢી લેશો તે મૃત્યુ પામે, મરી જાય। ત્રીજું, હલો હલો કહી પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો, શું આવે? મોબાઈલ। હલો હલો કરીએ, અત્યારે તો આપણે બધાનો વટ પડે, બધાને મોબાઈલ મળે, મળે કે નાના બાળકથી સુધી મોટા સુધી મોબાઈલ વાપરે છે, એટલે કે વટ પડે એટલે આપણે મજા આવે। દુનિયાનો ખજાનો, આખા દુનિયાનો હવે શું બની ગયો છે? ખજાનો બની ગયો છે। ચોથું,
બે આંખો ને રાખું અળગી સુગંધ પારખું એ હું સગડી. શું છે? બે આંખો ને રાખું અળગી સુગંધ પારખું હું સગડી. શું આવે? નાક. નાક એ બધી સુગંધ ને પારખી લે છે. પાંચમું, મારે રંગબેરંગી પાખો છે, હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું. રંગબેરંગી પાખો. શું આવે? પતંગિયું. છ, ત્રણ અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર હર. શું છે? પહેલો અને બીજો તો શું લખાય? હર છે. અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે. પહેલો અને બીજો હર, બીજો અને ત્રીજો અક્ષર રણ. તો હર અને રણ એમાંથી આપણે એક અક્ષર બનાવીએ તો શું થાય? હરણ. શું બને? હરણ. કયો શબ્દ બને? હરણ. તો પાંચ છ નંબરના વાક્યમાં આવશે હરણ. સાત, હું ગણપતિનું વાહન છું, હું ચું ચું કરું છું. તો શું આવે? ઉંદર. ગણપતિનું વાહન એટલે ગણેશ. ગણપતિ એટલે શું થાય? ગણેશ. એનું વાહન કયું છે? ઉંદર. એ ચું ચું કરું છું એટલે શું આવશે? સાત નંબરના વાક્યમાં ઉંદર. હવે નીચે જો, હસો. શું લખેલું છે? હસો. હસવા માટે આપણે થોડીક વાક્ય આપેલા છે. તિમિર, જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. શું કહે છે? જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ. પ્રકાશ, મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તો પ્રકાશ શું કહે છે? મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે. તિમિર, બને જ નહીં, શું દેખાય છે? તિમિર ફરી પ્રકાશને પૂછે કે શું દેખાય છે? તો પ્રકાશ શું કહે છે? અંધારું. શું કહે છે? અંધારું. કે મને તો આંખો બંધ કરું, શું દેખાય? અંધારું દેખાય છે. જોયું તમે, આપણે આખા પાઠમાં જોઈ ગયા કે પ્રશ્નના જવાબ અને જ્યાં કંઈક પૂરવાનું છે એ પણ મેં તમને બતાવેલું છે. એટલે ચોપડીમાં જ્યાં જ્યાં કંઈક પૂરવાનું છે તમારે પૂરી લેવાનું છે વ્યવસ્થિત સારા અક્ષરે. સમજ પડી ગઈ? અહીંયા આપણો પાઠ નંબર ચાર સસલાની પાછળ કૂતરો પૂરો થાય છે. જેટલું કાંઈ ચોપડીમાં પૂરવાનું છે બધું પૂરી લેવાનું છે. અને બોર્ડ પર મેં સવાલ જવાબ જે સમજાવ્યા એ પણ તમારે વ્યવસ્થિત નોટમાં લખવાના છે. એનો હું તમને લેશનમાં ફોટો મોકલીશ. સમજ પડી ગઈ?